હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આ ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં ચેપ્ટર નંબર 4 વિશે આપણે માહિતી મેળવવાની છે. પાછું ઇતિહાસ ઉપર જઈએ છીએ. આપણે અર્થશાસ્ત્રને પૂર્ણ કરી ચેપ્ટર 4 છે એ પ્રથમ 1-3 અભ્યાસ કર્યો. 4 છે ભારતનો સાહિત્યિક વારસો. હવે વારસો એના વિશે આપણે અગાઉ પણ માહિતી મેળવી લીધી, અહીં પણ થોડીક માહિતી ઉપર છલી મેળવી લઈશું કે કેને વારસો કહેવાય. ભારતની અંદર આપણે કહીએ કે જે પેઢી દર પેઢી ઉત્તરોત્તર જે એના અનુગામી પેઢીને કોઈ પણ પ્રકારનું આવડત, કલા, કૌશલ્યો, બુદ્ધિ જે કાંઈ પ્રાપ્ત કરે એના પર વારસો. વારસાના 4 પ્રકારો આપણે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા. સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસો, ભૌતિક વારસો અને જૈવિક વારસો. જેના રંગરૂપ, કદ, આકાર એ બધું જૈવિક વારસો કહેવાય. તો એના વિશે આપણે માહિતી. હવે આપણે આ ચેપ્ટરની અંદર આપણે જુદા જુદા સાહિત્ય કેટલા ભારતની અંદર જે બધા સાહિત્યકાર થઈ ગયા, કવિઓ થઈ ગયા, આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે જોવાનું છે, મધ્યકાલીન સાહિત્ય વિશે જોવાનું છે, આપણે ઘણા બધી સાહિત્ય વિશે આપણે અભ્યાસ કરવો. તો ક્યાં ક્યાં એ સાહિત્યની અંદર લેખો લખાણા, કેવા ગ્રંથો રચ્યા. આજે મધ્યકાલીનમાં ફારસી, ઉર્દુ, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ આ બધી જ ભાષાની અંદર ઘણા બધા સાહિત્યો લખાયેલા છે. પ્રાચીન ભારતીય સાહિત્યની અંદર વેદો આપણે કહીએ, મુખ્ય 4 વેદો, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ, આ મુખ્ય 4 વેદો છે. એની અંદર પણ આપણે ઘણી બધી માહિતી મેળવવાની છે. તો ભારતનો એક સાહિત્યિક ક્ષેત્રે વારસો એ આપણે આ 4 ચેપ્ટરની અંદર ભણવાનું છે. તો 4 ચેપ્ટરની અંદર તમારે બોર્ડની અંદર 4 માર્કમાં પ્રશ્ન પૂછાય છે, કે 4 માર્કનું ટોટલ આ પાઠમાંથી પૂછાતાવાની શક્યતાઓ છે. તો આ 4 માર્કની અંદર તમારે કેવી રીતે પૂછાય, ઘણી વખત 1 માર્કમાં પૂછાય છે અને 1-3 માર્કમાં પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. આપણે આ રીતે પ્રશ્ન પૂછાતો હોય છે અને 1 માર્કમાં વિકલ્પ હોય, ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય, કોઈ ને કોઈ રીતે પ્રશ્ન પૂછે તમારે પહેલા વિભાગની અંદર, અને 3 માર્કની અંદર પ્રશ્ન તમારે પૂછાવાનો છે. તો જોઈએ આપણે ભારતનો સાહિત્યિક વારસો. જો માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ આ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોના આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ, કાર્યો તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. આપણે કહીએ કે કેવી રીતે આ સાહિત્યનો ઉદ્ભવ થયો. આપણે કહીએ કે માનવી છે પ્રાચીન સમયથી જ પોતાની રીતે કંઈક સંકેત આપતો હતો, કોઈક વિચારો આપતો હતો, કંઈક ભાવો પ્રગટ કરતા હતા માનવી, અને એ પોતાને એકાબીજા અન્ય માનવીને આવી રીતે વિચારો આદાન પ્રદાન કરી, ભાવો, લાગણીઓ કે આની આદાન પ્રદાન કરી એ માનવીએ પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે, માનવ પ્રાણીઓ કે સુધી પહોંચાડવા માટે કેટલાક સંકેતો આપ્યા, કેટલાક હાવભાવ કર્યા, કેટલાક ચિત્રો દ્વારા એનો આશરો પણ આપ્યો, અને આને કારણે એક બાબત જે એમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો છે. આ બોલી અને લિપિ, લિપિ એટલે અક્ષરો, જ્ઞાનનો ઓળખ થઈ. હવે આ લિપિએ આપણે કહીએ જો ત્યાં પછી કે આ જે નિર્માણ થયું એક હાવભાવ દ્વારા, લાગણી દ્વારા, વિચારો દ્વારા કંઈક બોલી પ્રગટ થઈ, બોલીથી કંઈક લિપિ પ્રગટ થઈ, લખાણ પ્રગટ થયું, અક્ષરો બન્યા, અને અક્ષરોને કારણે નવું નિર્માણ થયું જે લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો. એટલે આજે આ લિપિનું નિર્માણ થયું સંકેતો દ્વારા, હાવભાવ દ્વારા, તો આ લિપિથી એક ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો. ભાષા એટલે સાહિત્ય, જુદી જુદી ભાષાનું નિર્માણ થયું. ગુજરાતી ભાષા, સંસ્કૃત ભાષા, તેલુગુ ભાષા, ફારસી ભાષા, અનેક ભાષા નું ઘડતરનું નિર્માણ થવા લાગ્યું અને એને ઉપરથી એ સાહિત્ય લખાણા. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો અને આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી એ સાહિત્યનું સર્જન થવા પામ્યું. ધીમે ધીમે કેવી રીતે ભાષા ઉત્પન્ન થઈ, ભાવભાવ સંકેતો દ્વારા એક ભાષા પ્રગટ થઈ,
એ કંઈક નવી ભાષા એટલે સંસ્કૃત ભાષા, ગુજરાતી ભાષા, ફારસી ભાષા, આપણે કહીએ તેલુગુ ભાષા, ઉર્દુ ભાષા, એ બૌદ્ધ ભાષા, જુદી જુદી રીતે આપણે એ નિર્માણ થયું અને આ ભાષામાંથી જુદા જુદા સાહિત્યનું સર્જન થવા પામ્યું. તો આવી રીતે ભારતની અંદર એ માનવીના આદાન પ્રદાન થકી, એકાબીજાના વિચારો થકી પ્રાચીન સમયથી આપણા ભારતના આ સાહિત્ય ક્ષેત્રનો વારસો એ ખૂબ જ મહત્વનો છે. પહેલાં આવ્યું ત્યાર પછીનો પેરેગ્રાફ કહીએ, પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. તમારે પૂછાય કે આપણું જે પ્રાચીન સમયથી આજથી નહીં એ પહેલાંના સમય આદિમાનવ તો ત્યારથી કાળથી આપણો જે વારસો છે વિવિધતાની દૃષ્ટિએ સાહિત્ય તેની વિવિધતાની દૃષ્ટિએ વિશિષ્ટતા ધરાવે છે. ભારતમાં આપણે કહીએ વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યને આપણે બે ભાગમાં વિભાજિત કર્યા છે. કેટલા ભાગમાં વિભાજિત કર્યા? પ્રાચીન ભારતની વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યને બે ભાગ પાડ્યા છે, એક વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. આપણે એના વિશે આપણે તમને વિકલ્પમાં પૂછાય અથવા ખાલી જગ્યામાં પૂછાય કે ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના કેટલા ભાગો પાડ્યા છે, તો બે ભાગ. અમે પૂછાય કે ક્યાં ક્યાં ભાગો છે, તો વૈદિક સાહિત્ય પાડ્યું રચ્યું છે અને પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક ઘણી બધી લોકબોલીઓમાં રચાયેલા સાહિત્યો પણ પ્રચલિત છે. આપણે ઘણા બધા ગીતો ગાઈએ છીએ ને એ લોકબોલીઓ દ્વારા, ભાષાઓ દ્વારા, એ લોકભાષા આપણે કહીએ. ગુજરાતી ભાષામાં ઘણા બધા નાટકો રચાયેલા એ પણ સાહિત્ય જ છે. તો આવી રીતે આપણા ભારતની અંદર સાહિત્યનું નિર્માણ થયું, ભારતનો સાહિત્યનો વારસો પ્રગટ થયો. હવે જોઈએ ભાષા અને સાહિત્ય. હવે પેલા ત્યાર પછી છે આપણે પોઈન્ટ ભાષા, કઈ ભાષા આમાં અને કયું સાહિત્ય પ્રગટ થયું. તો સૌથી પ્રાચીન ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે સંસ્કૃત સાહિત્યમાં. આપણે કહીએ જો ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉપયોગ થયેલો જોવા મળે છે. આજે કઈ ઘણી બધી ભાષાઓ આપણા ભારતમાં, ભારતના દેશની બંધારણની અંદર 22 ભાષાઓનો ઉલ્લેખ કર્યો છે. એટલે આજના આજથી એક ભાષા, ગુજરાતી એક જ ભાષા નથી, સદીઓથી ઘણી બધી ભાષાઓ બોલાય છે. એ ઘણી બધી પ્રજાઓ આવી અને ઘણી બધી ભાષાઓનો ઉપયોગ કરતી હતી અને આ સદીઓથી વિવિધ ભાષાઓનો આપણા દેશમાં ઉદ્ભવ થયેલો માનવામાં આવે છે. હવે આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો, તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું અને પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. આપણે કહીએ કે જે લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા, જુદી જુદી ભાષાઓ એકબીજા પર અસર પડી, પ્રભાવ પડ્યો અને એક ભાષાઓનો સમૃદ્ધ સાહિત્ય એના ઉપર નિર્માણ થયું, સાહિત્યના પરિવર્તન આવ્યું કહીએ અને પરિણામે આજે આજના સમયમાં નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્ય લખવાના અને એનું સર્જન થયું. તેનું ઉત્તમ ઉદાહરણ છે આપણે સંસ્કૃત ભાષા. જો આપણે એક ઉદાહરણ લીધું છે કઈ ભાષામાં સાહિત્ય લખાણા છે, ઉત્તમ ઉદાહરણ તરીકે ગણનામાં કરવામાં આવ્યો તો સંસ્કૃત ભાષા. એ આપણે સંસ્કૃત ભાષાનું મહત્વ આપ્યું છે તો વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ થાય છે. પ્રાચીન સમયથી સૌથી પહેલાં આપણે કહીએ કે સંસ્કૃત ભાષાના આજે બોલીમાં ઉપયોગ ઓછો કરીએ છીએ. એ પણ આજે જે આપણે ક્રિયાકાંડો છે, ધર્મો છે, ધાર્મિક ક્રિયાઓ છે, પૂજા છે, વિધિઓ છે, એની અંદર જે શ્લોકો આવે છે, સ્તુતિઓ આવે છે, બધી સંસ્કૃતમાં છે. એટલે સંસ્કૃતની અંદર આ ધાર્મિક ક્રિયાઓમાં કે પૂજાનો ઉપયોગ, આપણે સંસ્કૃત ભાષાનો ઉપયોગ વધુ થતો જોવા મળે છે. સામાન્ય રીતે આપણે કહીએ કે સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્ત કરવાની અને જીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. આજે કંઈ જેને કહીએ કે પોતે જે કાંઈ પોતાના વિચારો રજૂ કરશે એ અંદર અથવા પોતાની ભાષા અભિવ્યક્ત કરશે અને સામે જીલવાની ઉત્તમ તક એ કેના દ્વારા આપણે નિર્માણ પામી ભાષા. આપણે જે બોલી બોલી છે સામે એક બોલી શીખશે, એ બીજી બોલીનું આપણે અનુગ્રહણ કરશું. હવે પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયથી જ આ લિપિ આજે પણ ઉકેલી શકાયેલી નથી. જે સમયના લોકો ભાષા કઈ હશે
તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકતી નથી. પ્રાચીન સમયમાં જે હડપા સમયના જે લોકોને પથ્થરોમાં નિર્માણ કર્યું હતું, જે લખાયેલા લેખો હતા, એ લિપિ હજી સુધી આપણે ઓળખી શક્યા નથી કે આ કઈ ભાષામાં લખાણ લખાયેલું છે. આપણે હડપ્પા સંસ્કૃતની લિપિ કહેવા તરીકે આપણે ઓળખીએ છીએ. તે સમયના લોકોની ભાષા કઈ હશે એ હજી સુધી આપણે માહિતી એની પ્રાપ્ત કરી શક્યા નથી. ત્યાર પછી આપણે કહીએ મહર્ષિ પાણિની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. આપણે કહીએ છીએ કોણ છે મહર્ષિ પાણિની, એ એક વ્યાકરણ શાસ્ત્રી છે. કઈ ભાષાની અંદર? સંસ્કૃત ભાષાના. વિકલ્પમાં પૂછાય તમારે કે મહર્ષિ પાણિની છે એ કઈ ભાષાના વ્યાકરણ શાસ્ત્રી હતા, તો કઈ ભાષાના હતા? સંસ્કૃત. ખ્યાલ આવજો, સંસ્કૃત ભાષાના વ્યાકરણ શાસ્ત્રી તરીકે કોની ગણના થાય છે? તો મહર્ષિ પાણિની. એ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી ગણવામાં આવે છે. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી. ઈસવીસન પૂર્વે 4th century માં કરવામાં આવી હતી. આ આપણે કહીએ પાણિની ક્યાં ગ્રંથની રચના કરી? વિકલ્પમાં પૂછાય તમારે ક્યાં ગ્રંથની રચના કરી છે વિદ્યાર્થી મિત્રો? અષ્ટાધ્યાયી, અષ્ટાધ્યાયી ગ્રંથ એ મહર્ષિ પાણિનીએ રચેલો ગ્રંથ છે. ક્યારે રચ્યો હતો? તો ઈસવીસન 4th century માં આ ગ્રંથની રચના કરવામાં આવી હતી. સમજાય છે? તો એ રીતે એ તમારે વિકલ્પમાં પૂછાય 4th century માં અષ્ટાંગ ગ્રંથની રચના મહર્ષિ પાણિનીએ કરેલી છે. હવે સંસ્કૃત ભાષાને ક્યાં નામ પણ આપવામાં આવ્યું હતું? તો આર્ય, સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા પણ કહે છે. તમારે પ્રશ્ન પૂછાય, એક માર્કમાં પ્રશ્ન પૂછાય તમને કે સંસ્કૃત ભાષા મુખ્યત્વે ક્યા ભાષાના નામ તરીકે ઓળખાય છે? તો સંસ્કૃત ભાષાને આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષાના નામે ઓળખવામાં આવે છે. આ રીતે આપણે 3 નામ આપ્યા. આજના સમયમાં પણ વિશ્વકક્ષાએ સર્વસ્વીકૃત, ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે પણ બની છે આ ભાષા. એ ઉપરાંત એમ પણ કહેવાય કે સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, વિજ્ઞાન, વિવેચન વગેરે વિષયની ભાષા હતી. જો ક્યાંની ભાષા હતી સંસ્કૃત ભાષા? એ મુખ્યત્વે આ સંસ્કૃત ભાષા છે એ પણ પ્રશ્ન પૂછાય, મુખ્યત્વે કેની ભાષા હતી? તો ધર્મની ભાષા કહેવાય, તત્વજ્ઞાનની ભાષા કહેવાય અને જ્ઞાનની પણ ભાષા તરીકે આપણે એને ઓળખવામાં આવી છે. તમારે એમ પણ એક માર્કમાં આ પ્રશ્ન તરીકે એ તમને પૂછવામાં આવે છે. એ આપણે કહીએ સંસ્કૃત ભાષા, સમજાણું? તો અહીંયા તો આપણે ભાષા અને સાહિત્ય ક્ષેત્રમાં સંસ્કૃત ભાષાની અંદર ઘણા બધા લેખો લખાયેલા છે, હજી પણ આગળ આપણે જોશું. હવે આપણે જોવાના છે પ્રાચીન ભારતીય સાહિત્ય. ખ્યાલ આવ્યું? જે પ્રાચીન સમયમાં જે કાંઈ સાહિત્યનું નિર્માણ થયું એના વિશે આપણે અહીં અભ્યાસ કરવાનો છે. તો આપણે પ્રશ્ન પૂછાય, એ બ્રહ્માજીના મુખમાંથી જે વેદો ગવાણા, એ વેદો લખાણા, જેનો વેદનો અર્થ જ્ઞાન થાય છે. શું અર્થ થાય છે? વેદનો અર્થ શું કહેવામાં આવે છે? જ્ઞાન. જો આપણે કહીએ પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે તમે જણાવો, તો એના વિશે તમે ઘણા બધા સાહિત્યો છે કે વેદો છે, ઉપનિષદો છે, બ્રાહ્મણ ગ્રંથો છે, આરણ્યો છે, વેદાંત છે, રામાયણ મહાભારત છે, એ પારંભિક બૌદ્ધ સાહિત્ય છે અને ગુજરાતી ભાષા સાહિત્ય, બધા જ સાહિત્યની અંદર આપણે પ્રાચીન સાહિત્યની ગણના કરવામાં આવે છે. તો અહીં સૌથી પહેલાં વેદો વિશે આપણે માહિતી જોવાની છે. કેટલા મેં વેદો, તમારે એક માર્કમાં પૂછાય કે વેદોનો અર્થ શું થાય? તો વેદોનો અર્થ શું થશે? જ્ઞાન. શું થશે? એ શીખવું, એ જ્ઞાન. અથવા એમ પૂછે વેદો કેટલા છે? તો વેદો કેટલા છે? 4 વેદો છે. ક્યાં ક્યાં? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો આ 4 પ્રકારના વેદો એ પ્રાચીન સાહિત્યની ગણના એ બ્રહ્માજીના મુખેથી આપણે એની ગણના કરેલી હતી. ખ્યાલ આવ્યું? તો આ 4 વેદો વિશે આપણે માહિતી અહીં જોવાની છે. તો જોઈએ પહેલા ભારતીય સાહિત્ય. આપણે પ્રાચીન સમયના ભારતીય સાહિત્યમાં આ પુસ્તક જે ઋગ્વેદ છે, એ પ્રાચીનતમ પુસ્તક એ ઋગ્વેદ છે. એમાં કુલ
1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદ 10 ભાગમાં વેચાયેલું અદ્ભુત ગ્રંથ છે. આપણે કહીએ કે સૌથી પ્રાચીન સાહિત્ય નું પુસ્તક કેને ગણવામાં આવ્યું છે? તો ઋગ્વેદને. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિકલ્પમાં પૂછાય ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક એટલે કયું પુસ્તક? ઋગ્વેદ. એ વેદનો એક ગ્રંથ છે. ખ્યાલ આવ્યું? એટલે પ્રાચીનતમ ગ્રંથ તરીકે એની ગણના કરવામાં આવે છે. એમાં કુલ કેટલા ઋચાઓનો સંગ્રહ છે? ઋચાઓ એટલે શ્લોકો. કેટલા શ્લોકો છે? 1028 જેટલા શ્લોકો એ ઋગ્વેદની અંદર સંગ્રહ થયેલા જોવા મળે છે. અને ઋગ્વેદને કેટલા ભાગમાં વિભાજિત કર્યું છે આ ગ્રંથને? 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ઋગ્વેદ એક ગ્રંથ છે. 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે આ ઋચાઓને. સૂક્તો પણ કહેવાય, શ્લોકો પણ કહેવાય. ખ્યાલ આવ્યું? હવે આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ, આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી, તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. આપણે કહીએ આજે મોટા ભાગની આ ગ્રંથની અંદર ઋચાઓ છે, એ ઋચાઓ દેવોને લગતીઓની સ્તુતિઓ આ ગ્રંથની અંદર કંટાળાયેલી છે. અને આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી સ્તુતિઓ હતી. તેમાંથી આપણે કહીએ ઉષાને સંબોધતી, ઉષા એટલે સવાર, સંબોધતી કેટલીક સ્તુતિઓનું મનમોહક એ પ્રગટ અહીં રજૂ કરવામાં ઋગ્વેદની અંદર થતું જોવા મળે છે. ખ્યાલ આવ્યું? તો આ દેવોને લગતી સ્તુતિ તરીકે અહીં આ ઋગ્વેદ ગ્રંથ છે. અને સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલો જે આર્યો હતા, આર્યોએ આ ગ્રંથની અંદર રાજકીય બાબત, સામાજિક બાબત હોય, ધાર્મિક બાબત હોય કે આર્થિક બાબત હોય, આ દરેક બાબતોનું વર્ણન આ ગ્રંથની અંદર કરવામાં આવેલું છે. ખ્યાલ આવ્યું? સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા લોકોએ આ ગ્રંથમાં આ વર્ણન થતું જોવા મળે છે. ત્યાર પછી બીજો ગ્રંથ છે આપણે, કયો છે? સામવેદ. ઋગ્વેદ પછી બીજા ત્રણ વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. હવે જો બીજો ગ્રંથ છે, કયો છે? સામવેદ. ખ્યાલ આવ્યું? ઋગ્વેદ પછીનો બીજા ત્રણ ગ્રંથો છે, એમાંનો પહેલો ગ્રંથ ગણી ત્રણમાં સામવેદ. આ સામવેદ છે ને, એ ઋગ્વેદની ઋચાનું ગાન, જેમાં શ્લોકો આપ્યા છે, સ્તુતિઓ આપી છે, એ સ્તુતિઓનું જ્ઞાન કરવા માટે આ સામવેદ ગ્રંથ રચવામાં આવ્યો. આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે. ખ્યાલ આવ્યું? જે આપણે કહીએ શ્લોકોનું ગાન કરવામાં આવે છે સામવેદમાં, ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ એ દર્શાવી છે. અને એ શ્લોકો આપણે રાગ અને લય સાથે ગાવામાં આવે છે. તેથી આ ગ્રંથને, કે ગ્રંથને? સામવેદને. ખ્યાલ આવ્યો? જોજો, તેથી તેને એટલે સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે. વિકલ્પમાં પૂછાય કયા ગ્રંથને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે? તો સામવેદ ગ્રંથને સંગીતની ગંગોત્રી કહેવામાં, અથવા એમ પૂછાય સામવેદને ખાલી જગ્યા કહેવાય છે, તો સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય છે. તો આ બીજો ગ્રંથ હતો જે ગાઈ શકાય જ્ઞાન દ્વારા, એ શ્લોકો છે એના રાગ અને લય સાથે ગાવા માટે. ત્યાર પછીનો ત્રીજો છે યજુર્વેદ. જે યજુર્વેદ, જે યજ્ઞોનો વેદ કહેવાય, યજુર્વેદને કેનો વેદ કહેવાય છે? યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. તેમાં આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. કેમાં? યજુર્વેદની અંદર. એટલા માટે યજ્ઞનો વેદ કીધો છે આ વેદ. આ વેદ કેને? યજ્ઞ કરવા માટે. કારણ કે તેમાં ગદ્ય લખાયેલું છે, પદ્ય કાવ્ય છે અને પાઠો છે. ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે,
એ તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞોની વિધિ, યજ્ઞની ક્રિયાઓ એ આ વગેરે દર્શાવવામાં આવતો ગ્રંથ એટલે કયો ગ્રંથ? યજુર્વેદ ગ્રંથ. અને ચોથો વેદ છે કયો? અથર્વવેદ. અથર્વવેદ એટલે શું? અનેક પ્રકારના કર્મકાંડો, ક્રિયાઓ, વિધિઓનું વર્ણન જે ગ્રંથમાં કરવામાં આવે એને અથર્વવેદ કહેવાય. જો અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું. એ અથર્વવેદમાં ઘણા બધા કર્મકાંડો છે, ક્રિયાકાંડો, કર્મકાંડો, સંસ્કારો, એ આપણા ઘણા બધાનું વર્ણન કયા ગ્રંથમાં છે? અથર્વવેદ. આ બધા જ ગ્રંથો જો વિસ્તૃત માહિતી લઈ તો તમારે આખો કોષ સંપૂર્ણ પૂરો થવો, અને એટલે આપણે અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જ આવું તમને સમજાવું છું. તો આ પ્રાચીન ભારતીય સાહિત્યમાં વેદ, ચાર વેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ વિશે આપણે માહિતી મેળવી. ત્યાર પછી બીજું સાહિત્ય છે ઉપનિષદ. જો અહીં લખેલું છે, ખ્યાલ આવ્યું, એ પણ એક પ્રાચીન સાહિત્ય છે. તો ઉપનિષદ છે એ ભારતમાં સૌથી પ્રાચીન ગણના થાય છે ઉપનિષદની અંદર. તો જોઈએ એની અંદર કે ઉપનિષદ સાહિત્ય બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદના રૂપમાં છે. મુક્તિનો મુક્તિકો ઉપનિષદોમાં તેની સંખ્યા 108 દર્શાવવામાં આવી છે. આપણે કહીએ કે આજે ઉપનિષદો છે એક પ્રકારનું પ્રાચીન સાહિત્ય છે જે બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું હોવાથી એ ઉપનિષદની અંદર બધી જ બાબતોની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે આના જે કંઈક છે ગ્રંથો આપણે કહીએ ઉપનિષદની અંદર, એ દાર્શનિક સાહિત્ય તરીકે આપણે એ ઉપનિષદને જાણીતું છે. રચાતા તે સંવાદમાં સ્વરૂપમાં છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય એ પ્રારંભના એના બંને ઉપનિષદો છે. કયું? બૃહદારણ્ય અને છાંદોગ્ય આ બે ઉપનિષદો શરૂઆતમાં લખાયેલા છે. અને આ ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે, તેથી એની જે પંક્તિઓ ઉપનિષદમાં તેની સંખ્યા કેટલી છે? 108 જેટલી એની સંખ્યા ગણવામાં આવે છે. તો અહીં એનો સામાન્ય એમ તો ઉલ્લેખ છે ઉપનિષદનો. ત્યાર પછી છે આપણે ઉપનિષદ પછી આવે છે બ્રાહ્મણીય ગ્રંથો, એ જે બ્રાહ્મણો દ્વારા વેદોના મંત્રોનો અર્થ સમજાવવા માટે એ તેના ઉપર આ બ્રાહ્મણોએ લખવામાં આવેલા ગ્રંથો છે. જો એ બ્રાહ્મણીય ગ્રંથો એ પણ પ્રાચીન સાહિત્ય જ છે. વેદોના મંત્રોનો અર્થ સમજાવવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. આ જે વેદો આપણે જોયા આગળ, ઋગ્વેદ, સામવેદ, યથર્વવેદ અને યજુર્વેદ, એ વેદોને સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં, નાના એવા એ પદ સ્વરૂપમાં રચાયેલા ટીકાઓનો સમૂહ છે જેને આપણે બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થતો જોવા મળ્યો. ખ્યાલ આવ્યું? જેમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બ્રાહ્મણ ગ્રંથોની અંદર શું મોસ્ટ ઓફ હોય? દરેક પ્રકારની ક્રિયાકાંડો હોય, યજ્ઞવિધિ હોય, પ્રસંગો હોય, એ દરેક પ્રકારનું માર્ગદર્શન એ બ્રાહ્મણ ગ્રંથોની અંદર આપવામાં આવ્યું છે, જે નાના એવા પદ સ્વરૂપમાં જ છે આ ગ્રંથો બધા. ખ્યાલ આવ્યો? ત્યાર પછીનું જે સાહિત્ય છે પ્રાચીન ભારતીય સાહિત્ય, જેને આપણે આરણ્યો તરીકે આપણે ઓળખીએ. આરણ્યો એટલે કે વનમાં એ જપતા રહેતા ગ્રંથો જે છે ને આપણે કહીએ. જો આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા, વન અથવા અરણ્યમાં આશ્રય બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્ય ગ્રંથો કહેવાય. કયા ગ્રંથો તરીકે આપણે ઓળખી શક્યા? ને આરણ્ય ગ્રંથ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. એ જે સમયે આપણે કહીએ ને વેદાંગ સાહિત્ય કર્મકાંડ, આપણે કહીએ જે લોકો ત્યારના સમયની અંદર જે કરતા,
જંગલમાં જઈને આર્યો તેમના જીવનનો અંતિમ સમય ક્યાં ગાળતા? જંગલોમાં, વનમાં અથવા અરણ્ય પણ કહેવાય, ત્યાં આશ્રમ બાંધી અને જે કાંઈ સતત ગ્રંથો વિશે ચિંતન કર્યું અને એ ચિંતનની અંદર જે રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આપણે કયા ગ્રંથો નામ આપ્યા? આરણ્ય ગ્રંથો તરીકે ઓળખ્યા છે. તો અહીંયા સુધી આપણે વિદ્યાર્થી મિત્રો, આરણ્ય હજી પણ આગળ છે, આપણે રામાયણ અને મહાભારત એ પ્રાચીન સમયથી આપણે જોવાનું છે. એ ખગોળ શાસ્ત્રનો સમાવેશ પણ થાય છે, વેદાંત ત્યાંથી આપણે કાલેથી આપણે જોશું. એ વેદાંત જ્ઞાનનું છે જો આ સાહિત્ય કર્મ કાંડોની ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ એ વેદાંતની અંદર થતો જોવા મળે. તો અહીં સુધી રાખીએ.